નમસ્કાર, અને ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અને હું છું ચારમી તો નજર નાખી હાલના મુખ્ય સમાચાર પર. તારા તાલુકાના રમણીજી ગીર ગામે આવડવાળી જર્જરિત હાલતમાં તાલાળા તાલુકાના રમણીચી ગીર ગામે છેલ્લા ઘણા સમયથી આંગણવાડી કેન્દ્ર નંબર 2ના ઓરડાની હાલત અતિ જર્જરિત હાલતમાં આંગણવાડીના ઉપરના ભાગેથી સ્લેબના પોપડા પડે તેમજ લોખંડના સળિયા પણ દેખાય છે તેમજ નીચેના ભાગે લાદી નીકળી જવા લાગી છે. આજુબાજુમાં ગંદકી પણ ખદબદે છે, જેથી બાળકોના આરોગ્ય ઉપર પણ ખતરો તોળાઈ રહ્યો છે. ત્યારે ગુજરાત સરકાર દ્વારા શૌચાલય પણ બનાવેલ નથી અને આંગણવાડીમાં 72 બાળકો પાયાનું શિક્ષણ મેળવી રહ્યા છે પણ જીવના જોખમે અને ચોમાસાના કારણે બાળકો પર પોપડા પડતા રમણીજી ગામ લોકો ગ્રામ પંચાયતે રજૂઆત કરવા પહોંચ્યા હતા અને આંગણવાડીની નવી બનવાની માંગ કરાઈ હતી. ત્યારે ગ્રામ પંચાયત પ્રતિનિધિ નવલભાઈ દ્વારા મીડિયાને જાણ કરીને આંગણવાડી ખોલાવી તપાસ કરી જણાવેલ હતું કે આ બાબતે અનેક વખત લેખિત અને મૌખિત રજૂઆત કરેલ છે પણ તંત્ર દ્વારા આંગણવાડી બનાવવામાં આવતી નથી. વધુમાં જણાવ્યું હતું કે આંગણવાડી નવી નહીં બનાવે તો આંગણવાડીને તાળાબંધી કરીને અભ્યાસનો બહિષ્કાર કરવા ગામના લોકો દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે. નવનીત કાળાભાઈ રાવલ રમણીચીગીરી ગ્રામ પંચાયતની અંદર સભ્ય તરીકે ફરજ બજાવે છે અને સાથે સરપંચશ્રી પણ છે. અમે આજે આ આંગણવાડીની મુલાકાત આવ્યા છે કે જેમ કે બાળકો નાના નાના ભૂલકા જ્યાં ભણે છે, જ્યાં અભ્યાસ કરે છે, જ્યાં એને પાયાનું શિક્ષણ આપવામાં આવે છે, એના વાલીઓ અમને ફરજ કરે છે કે ભાઈ અમારા બાળકોને અમે આંગણવાડીએ નહીં મૂકીએ. એટલે અમે પ્રશ્ન કર્યો કે શા માટે, તો કે આંગણવાડી બિલકુલ જર્જરિત હાલતમાં છે. અત્યારે ચોમાસી અને વરસાદી વાતાવરણને લઈ અને કાંઈ પણ આકસ્મિક બનાવ બને તો એના માટે જવાબદાર કોણ? એટલે અમને એવું કહેવામાં આવ્યું, અમને પૂછવામાં આવ્યું, બાળકોને અમે પૂછ્યું છે કે કેમ કેમ. એટલે 71 0 થી 5 સુધીમાં 71 બાળકોની સંખ્યા છે, છતાંય અહીંયા ઓછામાં ઓછા 25 થી 30 બાળકો અહીંયા આવે છે. ભયને લઈને જ આવતા નથી, વાલીઓ એને મોકલતા નથી. હવે આ બાબત અમે સરકારશ્રીને અવારનવાર રજૂઆત કરેલ, લેખિત પણ અમે આપેલું છે, જેના ઠરાવ પણ અમે મૂકેલા છે, પંચાયત તરફથી રજૂઆત કરેલ છે અને આંગણવાડીના સ્ટાફ તરફથી રજૂઆત કરેલ છે, પણ આજ સુધી તંત્રએ કાંઈ પણ ધ્યાને લીધેલું નથી. હાલ આ આંગણવાડી પરિસ્થિતિ એટલી બધી ગંભીર છે કે આના ઉપર ક્યારે પણ કંઈ પણ અકસ્માત થઈ શકે, તો એના માટે અમે સરકારશ્રીને સ્પષ્ટ કહીએ છે કે આ આંગણવાડીની મુજબ કોઈ પણ કાર્યવાહી કરવામાં નહીં આવે અથવા તો ધ્યાને દોરવામાં નહીં આવે. ભરત સોંદરવા સાથે એનએસ ગુજરાત ન્યૂઝ તાલાળા. થલાનગરપાલિકા વિસ્તારમાં વરસાદી પાણીના વહેણની સફાઈ ન થતા લોકોમાં ભયની લાગણી જોવા મળી રહી છે. ભારે વરસાદ થાય તો અનેક વિસ્તાર ડૂબવાની ભીતિ સેવાઈ રહી છે. રાજ્ય સરકાર દ્વારા ચોમાસાના આગમન પૂર્વે સચિવો, કલેક્ટરો, DDO અને પોલીસ વડાઓની બેઠક કરી ગ્રામ પંચાયતથી માંડીને મહાનગરપાલિકા સુધીના વહીવટીતંત્રને પોતાના વિસ્તારમાં ચોમાસુ એક્શન પ્લાન બનાવી અગમચેતીના પગલાંરૂપે તમામ કાર્યવાહી 15 જૂન સુધી પૂરી કરવાની હોય છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના થરા નગરપાલિકા તંત્ર આજ સુધીમાં ઘોર નિંદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે. થરા પાલિકા વિસ્તારમાં વરસાદી પાણીના વહેણના માર્ગોની હજી સુધી કોઈ જ કાર્યવાહી થઈ નથી, તો ભયજનક મકાનો, દિવાલો, વૃક્ષો, હોર્ડિંગ્સ, ઊંચા છાપરા કે નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસેડવા અંગે કોઈ જ કાર્યવાહી થઈ નથી. આ બાબતે પાલિકા તંત્રમાં તપાસ કરવા જાણવા મળ્યું છે કે કાગળ પર એક્શન પ્લાન દર વર્ષની જેમ બનાવીને મૂક્યો છે, બાકી કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી. થરા પાલિકાના ચીફ ઓફિસર ઉપેન્દ્ર ગઢવીની બદલી થતાં રાધનપુર પાલિકાના ચીફ ઓફિસર રૂડાભાઈ રબારીને ચાર્જ અપાયાનું જાણવા મળેલ છે. પાલિકાના સેનિટેશન ઇન્સ ચૌધરીને પૂછતા તેમણે જણાવ્યું કે આ બાબતે કોઈ કાર્યવાહી કરે નથી, તમે અમને જાગૃત કર્યા તો હવે આ કામગીરી ચાલુ કરીશું. હું એકલો છું એટલે કેટલી જગ્યાએ થાવ, સર્વિસ રોડના ફૂટપાથ, ગટરો, ગંદકી, એઠવાડના કચરાથી પૂરેપૂરી ભરાઈ ગઈ છે, ત્યારે જેની સામે લોકોનો આક્રોશ પણ જોવા મળી રહ્યો છે. પરંતુ આ ગટરોની સફાઈની જવાબદારી નેશનલ હાઈવે ઓથોરિટીની આવે છે તેમણે જાણ કરવા છતાં પણ છેલ્લા 3-4 વર્ષથી આ ગટર બરાબર સફાઈ થઈ નથી, જેના કારણે માથું ફાડી નાખે તેવી દુર્ગંધ મારે છે. વરસાદના સામાન્ય ઝાપટાથી આ ગંદુ પાણી ગટરમાંથી બેક મારી રોડ પર પથરાય છે. પાલિકા વિસ્તારમાં થરાર પ્રાથમિક શાળા નંબર 2, તેરવાડિયા વાસ, પટણી વાસ, રબારી વાસ, આંબેડકર વાસ, મુનીચા વાસ સહિતના કેટલાક વિસ્તારો ભારે વરસાદથી ડૂબી જાય છે તેવી પૂરી શક્યતા છે. આ વિસ્તારના વરસાદી પાણીના વહેણમાં મુખ્ય માર્ગની સફાઈ થઈ નથી તેમજ વિકાસના કામોના નામે પાલિકાએ આડેધડ બાંધકામ કર્યા છે, જે આ વિસ્તાર માટે ખતરારૂપ સાબિત થશે. રોડના ગરનાળાની આગળ બાવળના જૂડ, માટીના ઢગલા હટાવવા પ્રયત્ન કરશે
કેમ બાંધકામો થયા છે, જૂના મકાનોને નોટિસ આપીશું તેમ કહે છે. પણ ક્યારે કાર્યવાહી થશે? જુલાઈ 2017નું વરસાદી પૂરનું તાંડવ આજે પણ લોકોને ધ્રુજાવે છે. ત્યારે પાલિકાની આ રેઢિયાળ નીતિ સામે ચૂંટાયેલા કોર્પોરેટરો કેમ ચૂપ છે? અત્યાર સુધી કાયમી ચીફ ઓફિસર ઉપેન્દ્ર ગઢવીની ગત સપ્તાહ જ બદલી થઈ છે, તો પહેલાં તેમને કોઈ કામગીરી કેમ ન કરી? ઇન્ચાર્જ ચીફ ઓફિસર, ચોમાસું એક્શન પ્લાનના અમલ પાછળ આજ સુધીમાં શું કાર્યવાહી થઈ, તેમજ વાઉચર પર કેટલાનો ખર્ચ થયો તેની તપાસ કરશે. 3 જુલાઈથી 7 જુલાઈ 2019 સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન ખાતા તરફથી આપવામાં આવી છે. ત્યારે કાંકરેજ તાલુકામાં ભારેથી અતિભારે વરસાદ થાય તો થરા નગરપાલિકાના થરા પ્રાથમિક શાળા નંબર 2, ખેરવાડિયાવાસ, વાકરીવાસ, રબારીવાસ, આંબેડકરવાસ, મુનિજાવાસ, ભક્તિનગર, વિતરાક, નવકાર સોસાયટીઓ થતાં કૃષ્ણ ગૌશાળા, 84 સોસાયટી થરા, સરકારી રેફરલ હોસ્પિટલ, થરા પ્રાથમિક શાળા નંબર 1 અને આજુબાજુના કેટલાક વિસ્તારો ડૂબમાં ફેરવાય તેવી શક્યતા છે. લોકોના માલ સામાનને મોટું નુકસાન થાય તેવી પૂરી શક્યતાઓ જોવા મળતી હોવા છતાં થરા નગરપાલિકાની ઘોર નિંદ્રા ઉઠતી નથી. ત્યારે ડીસા પ્રાંત અધિકારી જિલ્લા પાલિકા તંત્રને જાગૃત કરશે તેવી લોક માંગ છે. જયહર્ષિ વાઘેલા સાથે NS ગુજરાત ન્યૂઝ, થરા. કાંકરેજ તાલુકામાં પ્રાથમિક શાળાઓમાં ધોરણ 1-8ના પાઠ્યપુસ્તકો નથી. અપડાઉન કરતા શિક્ષકોથી કથળતું શિક્ષણ. સ્વનિર્ભર શાળાના વિદ્યાર્થીઓના દફતરમાં ભરેલા સરકારી પાઠ્યપુસ્તકો ક્યાંથી આવ્યા? ટ્યુશનના શિક્ષકોની તપાસ ક્યારે થશે? બનાસકાંઠા જિલ્લાના પશ્ચિમ વિસ્તારના કાંકરેજ તાલુકામાં પ્રાથમિક શિક્ષણનું સ્તર કથળી રહ્યું છે. શાળા પ્રવેશોત્સવ, ગુણોત્સવ, બાળ મેળા, શિક્ષક સજ્જતા તાલીમો, એટાટ ટેટ પાસ, આચાર્ય, શિક્ષકો, અદ્યતન સજ્જ વર્ગખંડો, મફત પાઠ્યપુસ્તકો, શિક્ષણના મોનિટરિંગ માટે TPOના હાથ નીચે બીટ કેળવણી નિરીક્ષકો, BRC, CRCની આખી ફોજ છતાં વાંચન લેખન ગણનમાં પ્રાથમિક શિક્ષણનું સ્તર સુધરવાને બદલે સતત કથળી રહ્યું છે. જેમાં કેટલાક શિક્ષણવેદોનો મત એવો છે કે જાજી સુયાણી વેતર બગડે તેવા હાલ છે. કોણ કોને કહે અને એકબીજા પર આક્ષેપબાજી, ઉચ્ચ કક્ષાએ અમારા સૂચનાઓના પગલાંનો અમલ નથી થતો તેવો આક્રોશ સાંભળવા મળ્યો છે. ત્યારે કાંકરેજ તાલુકામાં ધોરણ 1-8ના પ્રાથમિક શાળામાં હજુ પાઠ્યપુસ્તકો પૂરતા પહોંચ્યા નથી, જેના કારણે બાળકોને શિક્ષણ આપી શકાતું નથી તેવો સૂર સાંભળવા મળ્યો છે. તો કેટલીક સ્વનિર્ભર ખાનગી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને દફતરમાં સરકારી મફત પાઠ્યપુસ્તકો જોવા મળ્યા, તો ત્યાં કઈ રીતે પહોંચ્યા એ પ્રશ્ન છે. અપડાઉન કરતા આચાર્ય, શિક્ષકો અન્ય હોવાના અહેવાલો પર પણ મળી રહ્યા છે. તો બીજી તરફ પ્રાથમિક શાળાઓમાં ફ્રીનું ધોરણ શું તે બાબતે ક્યાંય બોર્ડ લગાવેલ નથી. વાલીઓ ખુલ્લેઆમ લૂંટાઈ રહ્યા છે. TPO, બીટ કેળવણી નિરીક્ષકો, BRC, CRC પાઠ્યપુસ્તકો અપડાઉન કરતા શિક્ષકો વાલીઓ પાસેથી ઉઘરાવતી ફી અને ચાલુ શાળાએ મોબાઈલમાં વેસ્ટ, બીડી, તમાકુ, ચાની ચુસ્કી વિદ્યાર્થીઓ સામે મારતા શિક્ષકોની તપાસ થશે ખરા, જેની સામે આચાર્ય પણ લાચાર હોય છે. તો કેટલાક શિક્ષક, આચાર્યો જિલ્લા તાલુકા કક્ષાએ બિનજરૂરી આંટાફેરા કરી શિક્ષણની ઘોર ખોદી રહ્યા છે. ઓનલાઈન શિક્ષક વિદ્યાર્થીઓની હાજરીમાં પણ મોટા ગોટાળા જોવા મળ્યા છે. તો કેટલીક પ્રાથમિક શાળાના શિક્ષકો ખુલ્લેઆમ ટ્યુશનની હાટડીઓ ચલાવી રહ્યા છે. અપડાઉન ટ્યુશન વેસનની બદલીમાં કેટલાક સાઇડ બિઝનેસમાં આચાર્યો શિક્ષકોની CRCમાં મસ્ત રહે છે. તો કેટલાક શિક્ષકો વિદ્યાર્થીઓને ભણાવવાના સમયે તેમની મીટિંગમાં મસ્ત જોવા મળે છે. ત્યારે લોકો કહે છે કે માસ્તરો ભણાવતા નથી, અમારા છોકરાઓને વાંચતા લખતા ક્યાંથી આવડે? ત્યારે ઉચ્ચ અધિકારીઓ બાબતની તપાસ કરશે કે કેમ તે તો હવે જોવું જ રહ્યું. જયહર્ષિ વાઘેલા સાથે NS ગુજરાત ન્યૂઝ, કાંકરેજ. જ્યારે વાત આવે ભ્રષ્ટાચારની તો ધાનેરા તાલુકા પંચાયતનું નામ મોખરે આવે છે. થોડા દિવસ અગાઉ ધાનેરા તાલુકા પંચાયતના પૂર્વ TDO સહિત 5 લોકો સામે ભ્રષ્ટાચાર બાબતે તંત્રએ જ પોલીસ ફરિયાદ નોંધાવી છે. તો બીજી તરફ જાણે ભ્રષ્ટાચાર બંધ થવાનું નામ ન લેતો હોય તેમ ધાનેરાની કેટલીક ગ્રામ પંચાયતોમાં 65,000 થી પણ વધુ રૂપિયાની ગ્રાન્ટ માત્ર બોર્ડ પાછળ વાપરવામાં આવી છે. ત્યારે ખરેખર આ બોર્ડની સાચી કિંમત કેટલી છે તે બાબતે ગુજરાતના મુખ્યમંત્રી તપાસ કરાવે તો મોટું કૌભાંડ બહાર આવવાની શક્યતાઓ સેવાઈ રહી છે. ધાનેરા તાલુકા પંચાયતના પૂર્વ તાલુકા વિકાસ અધિકારી મફતલાલ જોશી સહિત 5 લોકો સામે ધાનેરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા ચકચાર મચી ગઈ છે. તો બીજી તરફ ધાનેરા વિસ્તારની કેટલીક ગ્રામ પંચાયતમાં 65,000 રૂપિયા કરતાં પણ વધુની ગ્રાન્ટ માત્ર બોર્ડ પાછળ વાપરતા અનેક તર્ક વિતર્કો ઉઠવા પામ્યા છે. ધાનેરા વિસ્તારના એક સરપંચે પોતાનું નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે હું પહેલાં ગ્રામ પંચાયત આગળનું બોર્ડ લગાવવા માટે તાલુકા પંચાયતમાંથી આદેશ કરવામાં આવ્યો હતો,
અને બોર્ડની કિંમત 11,200 રૂપિયા લેખે વસૂલ કરવામાં આવી અને તે બાદ થોડા મહિના પછી ફરીથી એ જ જગ્યા પર 10x20 ફૂટનું પતરાવાળું બોર્ડ લગાવવામાં આવ્યું અને તેની કિંમત 56,000 વસૂલ કરવામાં આવી છે. ત્યારે આ બાબતે અમારી ટીમે તપાસ હાથ ધરી હતી અને સત્ય હકીકત બહાર લાવવાની કોશિશ કરી. આ બાબતે અમારી ટીમ દ્વારા 2 દિવસ પહેલાં ધાનેરા તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારીનો ટેલિફોનિક સંપર્ક કરીને આ બોર્ડની કિંમત બાબતે પૂછતા તેમણે જણાવ્યું હતું કે આ બોર્ડની કિંમત કેટલી છે તે મને મોઢે યાદ નથી, હું રેકોર્ડમાં જોઈને કહું. અને ત્યારે તાલુકા વિકાસ અધિકારીને ઓફિસે આવવાનું પૂછતા તેમણે ઉડાવ જવાબ આપતા જણાવ્યું કે અત્યારે હું કામમાં છું, મારું કામ પતી જશે એટલે હું ઓફિસે આવી જઈશ. હવે તમે પણ સાંભળો આ તાલુકા વિકાસ અધિકારી GI ઠાકોરની ટેલિફોનિક વાતચીત. તાલુકા વિકાસ અધિકારી ઓફિસે જ હાજર ન મળતા અમારી ટીમ દ્વારા વારંવાર ધક્કા ખાતા તેઓ આજે હાજર જોવા મળ્યા અને તેમને બોર્ડ બાબતે વાત કરતા તેમણે કર્મચારીને માહિતી આપવાનું કહીને ચાલતી પકડી હતી અને કર્મચારી દ્વારા આ બાબતની માહિતી ન અપાતા અને તે બાદ TDO થોડી વાર પછી ઓફિસમાં આવતા અમારી ટીમને ફરીથી તેમની મુલાકાતે ગઈ હતી અને કલાક સુધી બેસી રહેવા છતાં પણ કોઈ જવાબ ન મળતા તેમણે સવાલ કર્યા હતા અને ધાનુરા તાલુકા વિકાસ અધિકારીને જવાબ આપતા જણાવ્યું કે આ બોર્ડને અને અમારે કોઈ લેવા દેવા નથી, આ તો ગ્રામ પંચાયત લગાવે છે, અમે કંઈ હાથ ધર્યા નથી. તો બીજી તરફ સરપંચ જણાવી રહ્યા છે કે અમારી પાસે તાલુકા પંચાયતનો એક કર્મચારી આ બોર્ડ લઈને આવ્યો હતો અને તે બોર્ડ લગાવી ગયો હતો અને 56,000નો ચેક લઈ ગયો હતો. તો આ બંનેમાંથી કોણ સાચું તે મોટો સવાલ છે. હવે જો આ બોર્ડની 12,000 કિંમત ગણવા જઈએ તો જે પહેલાં 11,200 રૂપિયાનું બોર્ડ લગાવ્યું હતું તેની બજાર કિંમત અંદાજે 8,000 થી 9,000 રૂપિયા કહી શકાય. એક બોર્ડ પાછળ 2,000 થી વધુ રૂપિયા ચાવ થયાની શંકાઓ સેવાઈ રહી છે. ત્યારે કુલ 61 ગ્રામ પંચાયતના 1,20,000 કરતાં પણ વધુ રૂપિયા ચાવ થયાની વાતે જોર પકડ્યું છે. જો બીજી તરફથી ફરીથી જે બ્લેક બોર્ડ લગાવવામાં આવ્યા તેની કિંમત 56,000 નક્કી કરવામાં આવી છે. તો જો વાત કરવામાં આવે આ બોર્ડની તો બજાર કિંમત આ બોર્ડની અંદાજે 30,000 થી 35,000 રૂપિયા કહી શકાય તેવું લોકોનું અનુમાન છે. એટલે આમાં પણ એક બોર્ડ પાછળ 20,000 રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો હોવાની વાતે વેગ પકડ્યું છે. એક પંચાયતના 20,000 એટલે આવી કેટલી ગ્રામ પંચાયતોમાં આવા બોર્ડ લગાવ્યા અને કેટલો ભ્રષ્ટાચાર થયો તે પણ એક મોટો સવાલ છે. સરકાર વિકાસ માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવી રહી છે પરંતુ કેટલાક અધિકારીઓ ગામનો વિકાસ કરવાને બદલે વિકાસ કરી રહ્યા હોય તેની બાબતે જોર પકડ્યું છે. ભાજપ સરકારની ગ્રાન્ટનો દુરુપયોગ કરી ભ્રષ્ટાચાર આચરનાર અને ભાજપ સરકારની આબરૂના ધજાગરા ઉડાવનાર અધિકારીઓ સામે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી તપાસના આદેશ આપીને ભ્રષ્ટાચારીઓ સામે તાત્કાલિક પગલાં ભરે તેવી લોક માંગ ઉઠવા પામી છે. સુરેશ ગલચર સાથે NS ગુજરાત ન્યૂઝ બનાસકાંઠા. હળવદ શહેરમાં આવેલ APMC ખાતે હળવદ ભાજપ દ્વારા સંગઠન પર્વની તાલુકા તેમજ શહેરની બેઠકનું આયોજન કરવામાં આવ્યું. જો મોટી સંખ્યામાં કાર્યકરો આગેવાનો સહિતનો હાજર રહીને કાર્યકર્તાઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આજરોજ હળવદ શહેરમાં આવેલ APMC ખાતે હળવદ ભાજપ દ્વારા સંગઠન પર્વની તાલુકા તેમજ શહેરની બેઠકનું આયોજન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો આગેવાનો સહિત હાજર રહીને કાર્યકર્તાઓને માર્ગદર્શન આપવામાં આવ્યું. રાજ્યભરમાં 6 જુલાઈથી 11 ઓગસ્ટ સુધી સંગઠન પર્વ અંતર્ગત સદસ્યતા અભિયાન શરૂ કરવામાં આવનાર છે. ત્યારે તાજેતરમાં જ મોરબી ખાતે ભાજપ સંગઠન દ્વારા સંગઠનને વધુમાં વધુ મજબૂત બનાવવાના હેતુ સાથે એક બેઠકનું આયોજન કરાયું હતું જેમાં હળવદ ગ્રામ્ય ભાજપ સંગઠન પર્વના ઇન્ચાર્જ તરીકે વલ્લભભાઈ પટેલની નિમણૂક કરાઈ જ્યારે શહેર ભાજપ સંગઠન પર્વના ઇન્ચાર્જ તરીકે રણછોડભાઈ દલવાડીની નિમણૂક કરાઈ હતી. ત્યારે આ APMC ખાતે એક બેઠકનું આયોજન કરાયું હતું જેમાં ભાજપ સંગઠનને વધુમાં વધુ મજબૂત બનાવવા અને વધુમાં વધુ કાર્યકરોને જોડવા માટે સંગઠન પર્વ અંતર્ગત સદસ્યતા અભિયાન શરૂ કરવામાં આવનાર હોય જેની વિસ્તૃત માહિતી આપવામાં આવી. આ તકે ધારાસભ્ય ગ્રામ્ય ભાજપ સંગઠન પર્વના ઇન્ચાર્જ વલ્લભભાઈ પટેલ, શહેર ભાજપ સંગઠનના પર્વના ઇન્ચાર્જ રણછોડભાઈ દલવાડી, તાલુકા પંચાયત પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલા, શહેર ભાજપ પ્રમુખ અજયભાઈ રાવલ, ઘનશ્યામભાઈ ગોહિલ, APMCના ચેરમેન રણછોડભાઈ પટેલ, હળવદ તાલુકા ભાજપ પ્રમુખ રજનીભાઈ સંઘાણી, રમેશભાઈ ભગત સહિત ભાજપના અગ્રણીઓ તેમજ કાર્યકરો હાજર રહ્યા હતા. આ તકે ભાજપ IT સેલ દ્વારા TV સ્ક્રીન પર કાર્યકરોને સદસ્યતા અભિયાન અંતર્ગત વિસ્તૃત માહિતગાર કર્યા હતા. મયુર રાવલ સાથે NS ગુજરાત ન્યૂઝ હળવદ. ગુજરાત અને દેશના સૌથી મોટા શક્તિપીઠ અંબાજીને ગુજરાતના સૌથી મોટા તીર્થધામ તરીકે વિકસાવવાના મોટા પ્રોજેક્ટ સાથે જગત વિખ્યાત ધામ અંબાજી મંદિરના મીટિંગ હોલમાં એક જાહેર મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.
દેશના 51 શક્તિપીઠો પૈકી અંબાજી આદ્ય શક્તિપીઠ તરીકે જાણીતું છે, ત્યારે આ ધામની વિકટ સમસ્યાઓ, સફાઈ, બાયપાસ રોડ અને ટ્રાફિકને લઈને મંત્રીએ તમામ વિભાગના વડાઓ સાથે ચર્ચા કરી તમામ કામો ઝડપી પૂરા કરવા સૂચનો કર્યા હતા। મીટિંગમાં અંબાજી મંદિરના વહીવટદાર એસ જે ચાવડા પણ આ કામો જલ્દી પૂર્ણ થાય અને લોકોને ઝડપી સુવિધાઓ મળે તે વાત પર ભાર મૂક્યો હતો। મીટિંગમાં પોલીસ વિભાગને સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી કે અંબાજીમાંનો પાર્કિંગ ઝોનમાં કોઈ પણ ગાડીઓ પાર્ક થવી જોઈએ નહીં અને આ ધામમાં સફાઈ પણ બરાબર થાય તે વાત પર ભાર મૂક્યો હતો। તેમણે જણાવ્યું કે મંદિરમાં યોજાયેલ મીટિંગમાં ટ્રાફિક સમસ્યા દૂર કરવાની અને રિંગ રોડ બાયપાસ કરવાની ચર્ચા કરવામાં આવી હતી। આ સિવાય નો પાર્કિંગ ઝોનમાં કોઈ પણ વાહનને પાર્ક કરવા દેવામાં આવશે નહીં। અંબાજીમાં આવતા ભક્તોની સંખ્યામાં વધારો થાય, તેમને વધારે સુવિધા મળે અને અંબાજીનું નામ આખા વિશ્વમાં વધે તે માટે આયોજનો કરવામાં આવશે। સાથે ભાદરવી મહામેળો 2019 પ્લાસ્ટિક મુક્ત યોજાશે તેવું તેમણે જણાવ્યું હતું। બાકી રહ્યું છે કે માં અંબાની મંદિર પાસેથી જે રસ્તો પસાર થાય છે એ રસ્તાની બદલે એક રિંગ રોડ હોય તો એ રિંગ રોડના દ્વારા આપણે ટ્રાફિક ઓછો કરી શકીએ અને વધારે લોકોને સુવિધા આપી શકીએ। અત્યારે જે માતાજીના દર્શન કરવા માટેનું જે એક રોડ છે એની અંદર પણ ટ્રાફિકની સમસ્યા રહે છે, એની અંદર વાહન પાર્કિંગની પણ સમસ્યા હોય છે, એ બાબતે પણ ઉકેલ આવે। ટ્રાફિક એટલે કે પોલીસ ડિપાર્ટમેન્ટ અને અહીંના તંત્ર દ્વારા જે પણ વ્યવસ્થા કરવાની જરૂર હોય તમામ વ્યવસ્થા કરી લોકોને અગાઉથી જ સૂચના આપી દેવામાં આવે કે અહીંયા આગળ તમારે વાહન નથી રાખવાનું અને પછી જો રાખે તો એને આપણે એની યોગ્ય કાર્યવાહી કરી શકાય। જે જગ્યાએ નો ઝોન છે એટલે કે કોઈ વાહન ફેરિયાઓને રાખવાની જગ્યા ન હોય ત્યાં આગળ કોઈ હોય તો એને પહેલી વખત આપણે વિનંતી કરીને જણાવીએ કે તમારે અહીંયા આગળ નથી રાખવો, તો સૂચના આપી દઈએ કે નો અહીંયા ફેરિયા ઝોન નથી આ, તો એ આ પ્રમાણે કરી અને વધારે ને વધારે ટ્રાફિકને સુવિધા વધે, લોકો જે અહીંયા આગળ દર્શનાર્થીઓ આવે છે એને સગવડ વધે તો લોકો વધારે પ્રમાણમાં આવે અને એ લોકો જો વધારે પ્રમાણમાં આવશે તો અંબાજીને માતાજીને પણ અને અંબાજીના લોકોને પણ એનો લાભ મળશે। ઉમેશ પંચાલ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ અંબાજી। ગીર સોમનાથના ઉના શહેરમાં થોડા દિવસે ચીલ ઝડપ થતા ચકચાર મચી ગઈ હતી। ઉના લુહાર ચોકમાં ભર બજારમાં એક મહિલાના ગળામાંથી સોનાની મગમાળા અને એક લોકેટ આશરે 5 તોલા સોનાની એક શખ્સ ચીલ ઝડપ કરી જતા ઉના પોલીસે સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરી છે। ત્યારે લૂંટારો યુવાન સીસીટીવીમાં ચેક્સવાળા શર્ટમાં જોવા મળે છે, તેના આધારે ઉના પોલીસે હાલ લૂંટારો યુવાનને પકડી પાડવા ચક્કરો ગતિમાન કર્યા છે। ત્યારે ઉના શહેરીજનોને પોતાની સલામતીનો ભય સતાવી રહ્યો છે। બ્યુરો રિપોર્ટ એનએસ ગુજરાત ન્યૂઝ ગીર સોમનાથ। ખેતરના શેડે વીજપોલ સાથે એક બળદ ઉડી જતા કરંટ લાગતા બંને બળદના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા અને ખેડૂતને ગંભીર ઈજા પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। રાજુલા તાલુકાના ખાતર ગામે ખેડૂત લાલભાઈ મગલાભાઈ ભરવાડ બળદગાડો જોડી વાડીએ પહોંચ્યા ત્યારે ખેતરના શેડે વીજ પોલ સાથે એક બળદ અડી જતા કરંટ લાગતા બંને બળદના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા અને ખેડૂતને ગંભીર ઈજા પહોંચતા હોસ્પિટલ ખસેડાયા હતા। ભેજને કારણે વીજ પોલમાં કરંટ આવતા બળદોના મોત નીપજ્યા। લાલભાઈને પ્રથમ રાજુલા અને ત્યારબાદ વધુ સારવાર માટે મહુલા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। પીજીવીસીએલની બેદરકારીથી ખેડૂત જીવન મરણ વચ્ચે ઝોલા ખાય છે। બંને બળદની સાથે ગાડા પર બેઠેલ લાલભાઈને પણ કરંટ લાગતા તેઓ ત્યાં જ ઢળી પડ્યા હતા। તેઓની હાલત ગંભીર હોવાથી પીજીવીસીએલની બેદરકારીના કારણે જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે। જાણ થતાં જ રાજુલા પીજીવીસીએલના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા તેમજ ગામના લોકોએ જવાબદાર અધિકારી સામે કાર્યવાહી કરવા માંગ કરી છે। વિરજી શિયાળ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ રાજુલા। બગસરા પાસેના ખારી ગામે આંબેડકર ટ્રસ્ટ અને ઇકોલોજી કમિશન દ્વારા ગ્રીન એન્ડ બ્લુકો ડેના ઉજવણીના ભાગરૂપે શિબિર યોજવામાં આવેલ, જેમાં ગામના સરપંચ સહિત ગામ લોકો ભારી સંખ્યામાં જોડાયા હતા। અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના ખારી ગામે આંબેડકર ટ્રસ્ટ અને ઇકોલોજી કમિશન દ્વારા ગ્રીન એન્ડ ગ્લુકોઝ ડેની ઉજવણીના ભાગરૂપે શિબિર યોજવામાં આવેલ, જેમાં ગામના સરપંચ રમણીકભાઈ રાખોલિયા સહિત ગામ લોકો બોડી સંખ્યામાં હાજર રહ્યા હતા। ત્યારે પર્યાવરણની અંદર પ્રદૂષણ થતા કેવી રીતે અટકાવવું તે વિશેની માહિતી આપવામાં આવેલ। ત્યારે હાલ ખારી ગામ ખાતે આંબેડકર ટ્રસ્ટ અને ઇકોલોજી કમિશન દ્વારા ગ્રીન એન્ડ ગ્લુકોડેના ગામ લોકોએ વૃક્ષોની જાળવણી કરી કેવી રીતે અટકાવવું જોઈએ અને કેવી રીતે જતન કરવું જોઈએ તે બાબતે સમજણ અને માહિતી સભર કરવામાં આવેલ, જેમાં પર્યાવરણની અંદર પ્રદૂષણ થતાં કેવી રીતે અટકાવવું તેમજ શુદ્ધ પર્યાવરણ રાખી આવનારા સમયમાં ગ્લોબલ વોર્મિંગ કેવી રીતે ઘટાડવું તે વિશેની માહિતી આપવામાં આવી હતી।
આંબેડકર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા, ઇકોલોજી કમિશન દ્વારા આજે ગ્રીન એન્ડ બ્લુ ગુડ ડીડ્સ ખારી ગામમાં જે શિબિર યોજાય છે એમાં પર્યાવરણ જાગૃતિ વિશે શીશી જાળવણી રાખવી એના વિશેનો પ્રોગ્રામ હતો અમારો આજનો. એટલે સરકારશ્રી દ્વારા કૃષિ મહોત્સવ અને વૃક્ષ મહોત્સવ એવા પણ પ્રોગ્રામો યોજાય છે અને વૃક્ષોનું જતન કેવી રીતે કરવું એ બાબતે જાણકારી આપવામાં આવે છે અને ગામ લોકોને અવારનવાર આ બાબતે જાણકારીને જાળવણી આપવામાં આવે છે. પણ આ વૃક્ષોનું જતન કેમ કરવું ને કેવી રીતે કરવું અને એની માટે શું જાળવણી કરવી એ ગામ લોકોની જવાબદારી હોય છે અને ગામ લોકો એની માટે જવાબદાર હોય અને વૃક્ષોનું ઉછેર કરવાનું એક કામ કરે તો પર્યાવરણ આપણે બચાવી શકીએ અને પર્યાવરણની સામે જે પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે કે ગ્લોબલ વોર્મિંગ ને આજે એની આવનારા સમયમાં આપણે એની માટે આજથી પ્રયાસો કરીએ તો આવનારા સમયની અંદર આપણે લડી શકીએ. એટલા માટે સરકારશ્રીના અવારનવાર આવા સફળ પ્રયાસો હોય જ છે. પણ આપણે એક નક્કી કરવું પડશે કે આપણે પર્યાવરણ બચાવવું છે એટલે આપણાથી જે થાય. અશોક મણવાર સાથે અનેસ ગુજરાત ન્યૂઝ અમરેલી. તાલાળાની પ્રવડેજી પ્રાથમિક શાળા મગનભાઈ મગરાવરની પુણ્યતિથિ નિમિત્તે વિદ્યાર્થીઓને શિક્ષક કીટ આપવામાં આવી. તાલાળા તાલુકાના રમણેજી ગીર ગામે પ્રાથમિક શાળામાં 2007માં નિવૃત્ત થયેલા શિક્ષિકાબેન સરસ્વતીબેન ગોયાનંદીના પતિ સ્વ મગનભાઈ અગ્રાવતની પુણ્યતિથિ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ શાળામાં અભ્યાસ કરતા ધોરણ 1-8ના વિદ્યાર્થી ભાઈઓ બહેનોને પેન બુક પાટી જેવી જરૂરી શિક્ષણ કીટ તેમજ નાસ્તા પેટે બિસ્કીટ આપીને અનોખી શાળા પ્રત્યેની લાગણી વ્યક્ત કરી હતી. મગનભાઈની પુણ્યતિથિને યાદગાર કરીને ઉજવણી કરી હતી. આ તકે શાળા સ્ટાફ દ્વારા શિક્ષિકા બહેનના પરિવારનો આભાર માન્યો હતો. આ સ્કૂલમાં મારા મમ્મી 2007માં નિવૃત્ત થયેલા. એ પહેલાં મારા પપ્પા મગનભાઈ મગરાવત જે 2003માં એક્સપાયર થયેલા આ તિથિએ જે એની પુણ્યતિથિ નિમિત્તે અમે દર વર્ષે રમણેજી પ્રાથમિક શાળામાં મારા મમ્મી તરફથી એવું કહેલ કે આપણે આ સ્કૂલમાં આટલા વર્ષ સર્વિસ કરેલી આપણે પણ ફરજ છે સ્કૂલને કોઈ પણ જાતની યોગદાન દેવાનું. જે એક મારા પપ્પાની પુણ્યતિથિનો દિવસ હોય તે દિવસે આ સ્કૂલના બાળકોને અમે ભેટ સ્વરૂપે કાંઈક ને કાંઈક વસ્તુ તેમજ ફરાહાળ આપીએ છીએ. અત્યારે આચાર્ય સાહેબ શ્રી જાખોત્રા સાહેબના નેતૃત્વ નીચે તેમજ તેમના તમામ ભરત સંદર્ભા સાથે અનેસ ગુજરાત ન્યૂઝ તાલાળા. તો હાલના બુલેટિનમાં બસ આટલું જ. વધુ માહિતી અને સમાચાર માટે જોતા રહો અનેસ ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.